आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હું છું બિરેન। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હાલ દેશમાં અલગ અલગ પ્રાંતમાં હિન્દુઓમાં જ હત્યા થઈ રહી હોય ત્યારે જેહાદીઓ દ્વારા આ કેરળ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કાશ્મીર હોય કે પછી મણિપુરમાં વર્તમાન દેશના બધા જ પ્રાંતોમાં જેહાદીઓ દ્વારા હિન્દુઓની હત્યા થઈ રહી છે। ત્યારે ગૌવંશ કપાઈ રહ્યું હોય તેવું પણ કહી શકાય। ત્યારે હિન્દુ મહિલા દીકરીઓ સુરક્ષિત નથી। હિન્દુ બહેન દીકરીઓ સાથે લવ જિહાદ અને બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ પણ થઈ રહી છે। શ્રાવણ મહિનામાં હિન્દુઓમાં સૌથી વધારે પવિત્ર મહિનો મનાય છે। ત્યારે આ દેવાધિદેવ મહાદેવના જળાભિષેક કરતા હેતુની સાથે જ દેશના અનેક ભાગોમાં કાવડ યાત્રા પણ નીકળે છે। આ કાવડીઓ પર પણ હુમલો થઈ રહ્યો, તે અંતર્ગત દેશના હિન્દુઓમાં અસુરક્ષાની ભાવનાનું નિર્માણ થયું હોય તેની લઈને જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જ આ એક પરિપત્ર એટલે કે એક આવેદનપત્ર महामहिम राष्ट्रपति महोदय ने આપવામાં આવ્યું છે। जयकार वीर बजरंगी, जय जय श्री राम, जय जय श्री राम, जय जय। हिंदुओं ने सुरक्षा को, सुरक्षा को, सुरक्षा को, हिंदुओं ने सुरक्षा को। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। राष्ट्रपतिશ્રીને આવેદન અમે પાઠવાયા છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દેશની અંદર ઠેર ઠેર દરેક પ્રાંતોમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે। હિન્દુ શોભાયાત્રા પર હુમલા થઈ રહ્યા છે। બેન દીકરીઓ પર લવ જેહાદ થઈ રહ્યું છે। એમની પર રેપ, બળાત્કાર જેવી ઘટના થઈ રહી છે। એમની પર અત્યાચાર થઈ રહ્યા છે। દેશમાં કાનૂન વ્યવસ્થા પૂરેપૂરી ધ્વસ્ત થઈ ચૂકી છે। હિન્દુ સુરક્ષિત નથી એવું હિન્દુ સમાજમાં આપણે અસંતોષની લાગણી ફેલાઈ છે। એ રીતે અમે રાષ્ટ્રપતિશ્રી પાસે માંગણી કરી રહ્યા છે કે દેશમાં સમાન નાગરિક કાનૂન બને, એન્ટી લવ જેહાદ કાનૂન બને, ગૌ હત્યા પર કેન્દ્રીય કાનૂન બને, એવી અમારી સરકાર પાસે માંગણીને લઈને આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે। मनोज अग्रवाल, अंतरराष्ट्रीय हिंदू परिषद, महामंत्री, वडोदरा महानगर।